આજનો ઋષિ સંદેશ છે, દૈવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરો. મિત્રો નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી, વિકાસદાયી બન્યો રહે તેવી મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના. આવો દિવસને મંગલમય તેમજ ભવિષ્યને ઉજ્જવલ બનાવવા ઋષિ સંદેશને હૃદયંગમ કરીએ. તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે એવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ છે, દૈવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરો. મિત્રો આવતીકાલે 5 એપ્રિલના રોજ આપણા પ્રધાનમંત્રીશ્રીએ પ્રજાને જે સંદેશ આપ્યો, કોરોના અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવા માટે જે આહ્વાન કર્યું છે તે એક દૈવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવાનું કાર્ય છે. તારીખ 5 એપ્રિલના રોજ રાત્રે 9 વાગે ઘરની બધી જ લાઈટો બંધ કરીને, ઘરની બાલ્કની અગર તો દરવાજે ઊભા રહી, દીવા, મીણબત્તી, ટોર્ચ કે મોબાઈલની ફ્લેશ લાઇટ દ્વારા પ્રકાશ કરીને દુનિયાને અમે 130 કરોડ ભારતવાસીઓ કોરોના વાયરસથી લડવા માટે એક છીએ એવો સંદેશ આપવા માટે વિનંતી કરી છે. મિત્રો પ્રકાશ એ પ્રતિકાત્મક છે, જે ઉત્સાહ વધારશે અને કોરોના માટે લોકજાગૃતિ ફેલાવવાનું કામ કરશે. ગયા વખતની જેમ દીવા કરવાથી કોરોના જશે એવી ખોટી અફવા કોઈએ ફેલાવી નહીં. બીજું મિત્રો, સામૂહિક સાધનાની શક્તિ કરોડો ગણી સમર્થ છે. તો એટલા માટે જ્યારે 5, 25, 50, 100, 200, 500 કે 1000 લોકો મળી અને સામૂહિક સાધના કરે છે તો એની દિવ્ય ચેતના બને છે. તો આ તો ભારતના 130 કરોડ નાગરિકો રાષ્ટ્રહિતના કાર્ય માટે નિસ્વાર્થ ભાવે એક જ સમયે એક જ શક્તિથી પૂરા પરિવાર સહ આ પ્રાર્થના કરશે, એની ચેતના કેટલી દિવ્ય હશે, એ કેટલું દૈવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરશે. 100% આ કાર્ય કોરોના વાયરસને નાબૂદ કરશે એ ભાવના સાથે આપણે બધા જ પોતપોતાના ઘરમાં, ઘરની બાલ્કનીમાં કે ઘરના દરવાજે ઊભા રહી જે વડાપ્રધાનશ્રીએ આદેશ આપ્યો છે તે મુજબ દીપક પ્રગટાવી 130 કરોડની જનશક્તિ, અમે કોરોનાથી લડવા સમર્થ છીએ, સશક્ત છીએ, આવી દિવ્ય ભાવના સાથે સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે એવી દિવ્ય ભાવનાથી આ કાર્ય કરશે એવી અપેક્ષા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા અમે રાખીએ છીએ. નિજ શાન માન મર્યાદા કા પ્રભુ ધ્યાન રહે અભિમાન રહે, જિસ દેવભૂમિ મેં જન્મ લિયા ઉનકે અનુશાસન મેં હમ ચલે, ઉનકે અનુશાસન મેં હમ ચલે. આ કર્તવ્ય અને વર્તમાન આપણું છે, ફળ અને ભવિષ્ય ઈશ્વરને હાથ હોય છે. મિત્રો સારા કાર્યનું ફળ, દૈવી કાર્યનું ફળ સારું જ હોય છે. આપણે અચૂક આ દૈવી કાર્યથી કોરોનાથી મુક્ત બનીશું તેમજ આ સંદેશને આવો હૃદયંગમ કરીએ. માનવ જીવન દૈવી અને આસુરી પ્રવૃત્તિઓનું એક ભળતું રૂપ છે. જીવનમાં બંને પ્રવૃત્તિઓ સક્રિય રહેવાનો પ્રયત્ન કરે છે. મુક્તિની આકાંક્ષી વ્યક્તિએ પોતાનો બધો જ સહયોગ દૈવી પ્રવૃત્તિઓને વધારવામાં, પ્રોત્સાહિત કરવામાં તથા તેમના પાલન માટે ખર્ચવો જોઈએ. દૈવી વૃત્તિના લક્ષણ છે પરિશ્રમ, પુરુષાર્થ, ત્યાગ, પ્રસન્નતા, ઉદારતા, ઉત્સાહ, આશા, મર્યાદા વગેરે, જેમને ગ્રહણ કરવાથી મનુષ્યના આત્મામાં હર્ષ તથા આનંદનો પ્રકાશ પ્રગટે છે અને સંસારરૂપી સમરમાં એક સાહસિક યોદ્ધાની જેમ અવિરત સંઘર્ષ કરતા રહેવાનું બળ મળે છે. આસુરી પ્રવૃત્તિઓના લક્ષણ છે આળસ, પ્રમાદ, સ્વાર્થલિપ્સા, નિરુત્સાહ, નિરાશા, આવેશ, ઉત્તેજના અથવા તો પ્રતપતન તરફ અગ્રેસર થવું. કોરોના
વાયરસ જે આપણાને પતન તરફ લઈ જનારી એક મહામુસીબત છે એને દૂર કરવા માટે મેં જે અગાઉ કહ્યું એ પ્રમાણે તારીખ 5 એપ્રિલના રોજ બધાએ સામૂહિક રીતે આ કાર્ય કરી કોરોના વાયરસને આપણે ભગાડવાનો છે. આથી મનુષ્ય દૈવી અને આસુરી વૃત્તિઓનું એક સમન્વિત રૂપ છે જેની બંધન અને મુક્તિ બે જ ગતિ હોઈ શકે છે. જો તે શુદ્ધ બુદ્ધ અને સ્વભાવતઃ મુક્ત પરમાત્માનો અંશ છે તેમ છતાં મુક્તિની સાથે બંધનની સંભાવનાઓ આપીને સંસારમાં એટલા માટે મોકલવામાં આવ્યો છે કે તે પોતાના ગુણો તથા દેવત્વને વિકસિત કરવા માટે પ્રતિકૂળતાઓ સામે સંઘર્ષ કરતાં કરતાં પુરુષાર્થનો પરિચય આપે અને આ રીતે સંસાર લીલાને રોચક અને સક્રિય બનાવતા પોતાના એ પરમપિતા પરમાત્માનું મનોરંજન કરે જેણે પોતાનું એકાકીપણું દૂર કરવા માટે આ વિચિત્ર સંસારની રચના કરી છે. હાર જીતની આ રમતમાં બંધન મુક્તિના આ સંઘર્ષમાં સફળતા મેળવવાનો આધાર એક જ છે કે તે પોતાના પરમ લક્ષ્ય તરફ આગળ વધતો રહે અને પોતાના માર્ગના અંધકારને દૂર કરી પ્રકાશ ફેલાવતો રહે. આજે પૂરા વિશ્વમાં જ્યારે પ્રકાશ ફેલાવવાનો તારીખ 5 એપ્રિલના અવસર આવ્યો છે ત્યારે આપણે પાછા ન રહીએ, આ દૈવી કાર્યમાં એકજૂટ થઈ સામૂહિક શક્તિનો પરચો બતાવી કોરોના વાયરસને આપણે નાબૂદ કરીએ એ ભાવના સહ આજનું આ ઋષિ સંદેશ પુષ્પ આપ સૌના ચરણે અર્પિત કરી પૂજ્ય ગુરુદેવને આપણે સમર્થન આપીએ, આપણી સરકારને સમર્થન આપીએ. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી, અખંડ જ્યોતિ, નવેમ્બર 1970, પૃષ્ઠ 13. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો માં ગાયત્રી તેમજ પરમ કૃપાળુ પરમાત્માની અસીમ અનુકંપાથી આપ સૌની પાસે પહોંચાડવામાં આવ્યો છે. આમાં આપણા ઉજ્જવળ ભવિષ્યની તમામ સંભાવનાઓ રહેલી છે. તો આ સંદેશને આપ અણસાંભળ્યો વણસાંભળ્યો નહીં કરતા પોતાના સ્નેહી સ્વજન ગ્રુપ સર્કલ શિક્ષિત પ્રશિક્ષિત જનજનમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ ઋષિ સંસ્કૃતિ સતયુગી સંસ્કૃતિ તેમજ કોરોના મુક્તિ કોરોનાથી મુક્ત સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષા સહ આપ સૌનો દિવસ મંગળમય બની રહે તેવી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર શાખા જેતપુર રાજકોટ તેમજ શાખા સરગાસણ ગાંધીનગરની હાર્દિક શુભકામના. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ.